तो गुजरात विधानसभा चूंटणीना થોડાક માસ બાદ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સોમવારે કમલમ ખાતે બેઠક બોલાવી હતી. બનાસકાંઠા સહિત 4 જિલ્લાનું સંગઠન માળખું વિખેરી નવા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી અન્ય વ્યક્તિઓને સોંપવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લાના કુમાનસિંહ ચૌહાણ જિલ્લા ભાજપની જવાબદારી સંભાળતા હતા. એમના સમયગાળા દરમિયાન બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે 4 બેઠક તેમજ કોંગ્રેસને ફાળે 4 બેઠક અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીને 2 માસ જેટલો સમય થયો એમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા બનાસકાંઠાનું સંગઠન વિખેરી નવા જિલ્લા પ્રમુખ તરીકે કાંકરેજના પૂર્વ રાજમંત્રી અને પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને નવ જિલ્લા પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો. આગામી દિવસોમાં સંગઠનના અન્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. નમસ્તે મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી જાહેરાત કરી છે. એ બદલ એક પાર્ટીના કાર્યકર્તા તરીકે गौरव ने आनंद लागणी अनुभवु छूँ. भारतीय जनता पार्टी राज्यनु ने राष्ट्रनु शीर्षक नेतृत्व मारा पर विश्वास मूकी जिला भाजपना प्रमुख तरीके जे जवाबदारी आपी छे ए जवाबदारी ने निष्ठापूर्वक निभावीश. पार्टीए मूकेलो मारा पर विश्वास ने सार्थक अने सफल बनावा माटे तन मन धनथी समर्पित थई बनासकाठा जिल्लामां भारतीय जनता पार्टी मजबूत थाय, भारतीय जनता पार्टी नो व्याप वधे अने भारतीय जनता पार्टी संगठन मजबूत बने अने आवनारा दिवसोनी अंदर बनासकाठा जिल्लामां आवती तालुका पंचायत जिल्ला पंचायतनी चूंटणी होय, नगरपालिकानी चूंटणी होय, के आगामी 2024 नी लोकसभा